રાજનીતિ બહુ જબરદસ્ત હોય છે નેતાજી બનવું સહેલું નથી રાજનીતિમાં આજે આપણી પાસે સર્વસ્વ હોય છે અને કાલે આપણી પાસે કશું પણ હોય બધું શક્ય છે હમણાં જ જ ગઈ જે હતી એની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ પણ ગુજરાત વિધાનસભામાં લાગુ પડેલી નો રિપીટ થિયરી શું લોકસભાના ઇલેક્શનમાં પણ લાગુ થવાની છે નમસ્કાર જમાવટ સાથે હું સમીર લોકસભાની ચૂંટણીને હવે થોડો જ સમય રહ્યો છે ભાજપના શીર્ષ નેતૃત્વે ચૂંટણીને ગંભીર રીતે લઈ અને પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે પ્રદેશ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના હાલના લોકસભાના છવ્વીસ સાંસદોમાંથી બાવીસ સાંસદોનું પત્તું કપાઈ શકે છે અને તેમના બદલે જે નવા ચહેરાઓ છે તેમને તક મળી શકે છે તો હવે એ પણ આપણે જાણી લઈએ કે કયા સાંસદોના પત્તા કપાઈ શકે છે ભાજપે જે તે રીતના સ્ટ્રેટેજી તૈયાર કરી છે એ મુજબ ભાગના સાંસદો ઘર ભેગા થઈ જવાના છે આ સંસદોમાં રંજનબેન ભટ્ટ ગીતાબેન રાઠવા મનસુખ વસાવા પ્રભુ વસાવા દર્શનાબેન જરદોસ કેસી પટેલ પરબત પટેલ દીપસિંહ રાઠોડ ભરતજી ડાભી શારદાબેન પટેલ હસમુખ પટેલ ડૉક્ટર કિરીટ સોલંકી મહેન્દ્ર મુંજપરા મોહન કુંડારિયા રમેશ ધડુક પૂનમબેન માડમ રાજેશ ચુડાસમા નારણ કાછડિયા મિતેશ પટેલ દેવસિંહ ચૌહાણ રતનસિંહ રાઠોડ જસવંતસિંહ ભાભોર સહિતના અનેક દિગ્ગજ નેતાના નામ આવી રહ્યા છે ભાજપે તૈયાર કરેલી બ્લુ પ્રિન્ટ મુજબ પંચમહાલ દાહોદ સાબરકાંઠા અમદાવાદ પૂર્વના સાંસદોના નામ પર ખતરો મંડરાઈ રહ્યો છે રતનસિંહ રાઠોડ પંચમહાલના જે છે જસવંતસિંહ ભાભોર દાહોદના અને અને સોલંકી જે અમદાવાદ પૂર્વના છે સાબરકાંઠાના દીપસિંહ રાઠોડનું પત્તું તદ્દન રીતના નિષ્ક્રિય છે એટલા માટે કપાઈ શકે છે આ સાંસદોએ સંસદની કાર્યવાહીમાં અને તેમાં જે સંસદીય વિસ્તાર છે તેમાં પણ કોઈ નોંધપાત્ર કઈ ખાસ કામ નથી કર્યું અને આ નામોમાં પણ કચ્છના વિનોદ ચાવડાને આ બાદ ટિકિટ મળી શકે છે તેવી શક્યતાઓ પચાસ ટકા જેટલી લાગી રહી છે તે જ પ્રમાણે ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તું પણ કપાવાની શક્યતા છે કારણ કે રાજેશ નામ હાલમાં ચુડાસમા અતુલ ચગનું જે આત્મહત્યા કેસ હતી એની અંદર આવ્યું હતું વેરાવળના ડોક્ટર ચગે પૈસાની લેતી દેતી માં આત્મહત્યા કરી હતી અને તેમની સુસાઇડ નોટની અંદર રાજેશ ચુડાસમા જે એમપી છે એમનું નામ લખવામાં આવ્યું હતું તો હવે એ સવાલ એ પણ થાય કે કયા ચહેરાઓને તક મળી શકે છે અને કયા ચહેરાઓ જે છે એ રિપીટ થવાના છે એમાંથી તો ગુજરાત ભાજપના ચાર અગ્રણી નેતાઓ છે એમના નામ તો તો નક્કી જ છે કયા કયા કે જેમાં ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા નામ પાકા જ છે આ નેતાઓનું નામ પાકું જ માનવામાં આવી રહ્યું છે કે તેમને તો ટિકિટ મળવાની જ મળવાની છે આમાં પણ પાટિલ અને અમિત શાહ રિપીટ થવાના છે જ્યારે રૂપાલા અને માંડવિયા હવે રાજ્યસભાની બદલે લોકસભામાં એન્ટ્રી મેળવે તેવી તૈયારી કરવાનું પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે